ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટો વળાંક આવ્યો છે. ઇઝરાયલે ગયા વર્ષે 7 ઓક્ટોબરે થયેલા આતંકી હુમલાનો બદલો લીધો છે. હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લા બાદ હવે ઇઝરાયલે હમાસના નેતા યહિયા સિનવારની હત્યા કરી નાખી છે. સિનવારના મૃત્યુ બાદ આતંકી સંગઠન હિઝબુલ્લાએ ઇઝરાયલને ધમકી આપી છે. તેમણે ઇઝરાયલ સાથેનું યુદ્ધ વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી આપી છે. ઉલ્લેખનીય છે કે યહિયા સિનવાર ગયા વર્ષે ઇઝરાયલ પર થયેલા હુમલાનો મુખ્ય ષડયંત્રકાર હતો. ઇઝરાયલ હમાસ યુદ્ધની શરૂઆતથી જ સિનવાર વોન્ટેડ લિસ્ટમાં ટોચ પર હતો. સિનવારના મૃત્યુથી આતંકવાદી ગ્રુપ હમાસને મોટો ફટકો પડ્યો છે. હમાસના ભૂતપૂર્વ વડા ઇસ્માઇલ હાનિયાના મૃત્યુ પછી યહિયા સિનવારને ગ્રુપના ટોચના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ઇસ્માઇલ હાનિયા જુલાઈમાં ઈરાનમાં એક વિસ્ફોટમાં માર્યો ગયો હતો. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસના વડા યહિયા સિનવારની હત્યાની સત્તાવાર પુષ્ટિ કરી છે. ત્યારે મૃત્યુ બાદ આતંકી સંગઠન હિઝબુલ્લા પણ નારાજ થઈ ગયું છે. જણાવ્યું છે કે ઇઝરાયલ સામેના તેના યુદ્ધમાં નવા અને ઉગ્ર તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે ઈરાને હમાસના નેતા યહિયા સિનવારની હત્યા બાદ પ્રતિરોધની ભાવના મુજબ થશે તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.